બીજના દિવસે સમસ્ત લુહાર સમાજ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ 16 વીઘાથી સુગડ ગામ આઈ માતાજીની શોભાયાત્રા સાથે ધજા ચડાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીની ઉપાસના અને આરાધનાના દિવસો ચૈત્ર સુધી નવરાત્રી ચાલી રહી છે ત્યારે ભક્તો માતાજીની પૂજા અર્ચના કરવામાં લીન બન્યા છે. આજના આધુનિક યુગમાં ભાવિ ભક્તો પૂર્ણ ભક્તિભાવથી પોતાના માનીતા આરાધ્ય દેવી દેવતાની ઉપાસના કરતા હોય છે અને સમગ્ર ભારતમાં ચૈત્ર સુદ નવરાત્રીની ભક્તિમય રીતે ઉજવણી થઈ રહી છે ત્યારે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય તેની આરાધ્ય દેવીની પૂજા ઉપાસના અને આરાધના કરતા જોવા ન મળે એ માનવામાં ન આવે. અમદાવાદ ખાતે ચૈત્ર સુદ નવરાત્રીમાં સમસ્ત લુહાર સમાજ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ 16 વીઘાથી સુગડ ગામ સુધી આઈ માતાજીની હર્ષોલ્લાસથી શોભાયાત્રા સાથે ધજા ચડાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા અને ભક્તિ સાથે ભાવવિભોર બન્યા હતા. આઈ માતાજીની આરતી સાથે ડીજેના તાલે માતાજીના ગરબા રમતા ભક્તોએ માતાજીની નીકળેલ શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રાનું આયોજન છેલ્લા 9 વર્ષથી કરવામાં આવી રહ્યું છે અને આ વખતે આશરે 700-800 ભાવિક ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રાની સાથે માઈના ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો આશરે 1500 જેટલા ભાવિક ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી લાભ લીધો હતો. ચૈત્ર નવરાત્રીના પાવન દિવસોમાં આઈ માતાના આશીર્વાદ પ્રાપ્ત કરતા ભક્તો દ્વારા સર્વે લોકોના સુખાકારી અને આનંદમય જીવનની પ્રાર્થના કરવામાં આવી હતી. મહેંદી ગુવા સાહેબાગથી ચાલતા આવીએ છીએ. 700-800ની સંખ્યા હોય છે. બીજી વસ્તુ અમે અહીંયા મહાપ્રસાદનો પ્રોગ્રામ રાખીએ છીએ એટલે હરેક ભક્તોને આ આયોજનનો લાભ મળે છે. નિશા રાજપૂત, આઝાદ ન્યૂઝ, અમદાવાદ.